આપણો દેશ ખેતી પ્રધાન અને પશુપાલન આધારિત દેશ છે, પરંતુ કેટલાક સમયથી શહેરોને સ્માર્ટ બનાવવાની લાઈમાં પશુધન નષ્ટ થવા લાગ્યું છે. રાજકોટ સહિતના શહેરોમાં ગાયોનું અસ્તિત્વ બચાવવા અને ગામડામાં ગૌચર બચાવવાની માંગ સાથે રાજકોટ સમસ્ત માલધારી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગાય એ પૂજનીય છે, હિંસક પ્રાણી નથી, છતાં તેને પકડીને પૂરી દેવામાં આવે છે અને હિંસક પ્રાણીઓ સામે જે નિયમો લાગુ પડે તેવા જળ નિયમો લગાવી માલધારીઓને પરેશાન કરવામાં આવે છે. આ અંગે યોગ્ય ધ્યાને દોરવા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અહેવાલ લલિત વ્યાસ. માંગણી છે કે માલધારીને ક્યાં વગડો રહેવા નથી દીધો, ગૌસર બધા વાળી લીધા છે, માલ ક્યાંય રહેવું નથી અને શહેરમાં આવ્યા તો ખીલેથી છોડી જાય છે, આવી અમારી માંગણી છે. તો માલધારી અમે સમાજ છે, અમારો ખરો પણ ઢોળે જાય તો પૂરી દે, પણ બાકી ખૂણે ખસકેથી ન લે એવી અમારી માંગણી છે. અને પૂર્વી તો રોડ માંથી પૂરજો, પણ બસના ઘરે રાડ્યું નાખે અને મરી જાય ને ગાવું છોડતા નથી, એટલી અમારી માંગણી છે. અમારી શિકારો વાસરૂ ભૂખ્યા મરે છે અને ગાયું કરતલખાને જાય છે, તો અમને એટલું અમારો રોજી રોટીની બધી તમે લૂંટી લીધી છે, અમે કાંઈ અમને રવા નથી દીધું, પણ રહી ગયા છે એટલા રવા દો તો સારું એવી અમારી દલીલ છે. માલધારીઓમાંથી જે અત્યાચાર થાય છે, આજે રાજકોટ શહેરમાં માલધારીઓના ડબ્બે ઢોર પૂરી અને માનસિક યાતના જે ભોગી રહ્યા છે એ માટે અમે આજે એકત્રિત થયા છીએ અને માલધારીઓ પર ગામડે ગૌચરો સંપૂર્ણ નાશ પામ્યા છે. ગુજરાત સરકાર એવું કહે કે અમે મેક ઇન ઇન્ડિયા, પણ માલધારીઓની જે આ મૂળભૂત અધિકારો, ગાયો માટે જે અત્યાચારો, ગોપાલકો માથે અત્યાચારો, આ તાત્કાલિક ધોરણે બંધ કરે એવી અમારી એક વિનંતી છે. અને ગુજરાત સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે અને માલધારી સમાજને હાવ વિમુખ કરી અને એની માથે અત્યાચાર ગુજરે છે, જેના માટે અમે આજે એકત્રિત થઈ અને માલધારીઓ હવે પછી જલદ આંદોલન, જો આ ગુજરાત સરકાર સમજશે નહીં, ગુજરાત સરકારના ગૌચર સંપૂર્ણ નાશ પામ્યા છે, એ ઉપરાંત ત્યાંથી ગામડેથી ભાગી અને માલધારીઓ અહીં આવે છે, તો અહીંયા પણ માલધારીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, જે થોડાક સમય પહેલાં ઘરેથી માલધારીના માલ કાઢી, જે ખરેખર ગૌરક્ષાના નામે કે બીજાના નામે ખોટ, અમે તો પશુપાલક જન્મજાત છે, જન્મજાત પશુપાલકોમાંથી જે અત્યાચાર ગુજારવામાં આવે છે, જે તાત્કાલિક ધોરણે બંધ થાય અને ગુજરાત સરકાર અમારા ઉપર સૌનો સાથ ને સૌના વિકાસની વાતો કરતી હોય તો માલધારી સમાજને કેમ ભૂલી ગઈ. અત્યાર સુધી માલધારી સમાજે સાથ સહકાર આપ્યો હોય, પણ હવે પછી જો આનું પરિણામ ભોગવવા તૈયાર રહીએ જેવી